सेवा तो करता जो है पण ए आ ई बावा छे देन्य प्रकट करे छे ई देन्य तमने वो भाव रहता देन्य नथी होय के आ करवो नथी ई तमने वो भाव छे तमारो भाव उत्तम छे पण आ उत्तम नथी એટલે ભાઈ પ્રવચનમાં મને પાછળથી પકડી બરાબર પકડાઈ ગયો દૈન્ય પ્રગટ કરવું જ નહીં દૈન્ય ન પ્રગટ કરવું મેં કીધું મારી તકલીફ છે હું ન કરી શકું એ મારી ફોલ્ટ છે હું તો સ્વીકારું છું ને તો ભાઈ તમે શું કામ એટલા તો એગ્રેસિવ શું કામ થાવ છું હું તો સ્વીકારું છું કે મારાથી બનતું નથી કરવાનો પ્રયત્ન કરું છું અને તમે એવી કૃપા કરો કે તમે ઈચ્છો તો મારામાં કંઈક પરિવર્તન થઈ જશે કાંઈ તમારા સંઘથી મારામાં પરિવર્તન થઈ જશે પણ હું તો સ્વીકારું છું નથી કરી શકતો પુરુષોત્તમ નથી મહાપ્રભુજીના કુલમાં મહાપ્રભુજીની કૃપાથી આવી ગયો છું એવી કોઈ લાયકાત નથી એ જ હું કહું છું તમે બરાબર છે ને એવડા ભાઈ કે દૈન્ય હો દૈન્ય પ્રગટ કરે આપણે એમ ન કરતા જ હોય સેવા એ કે નહીં તમને એવો ભાવ છે એમ દૈન્ય નથી આ ના પાડે છે કે મારા સેવા નથી કેમ કીધું એમ કેમ કીધું કીધું નથી બનતું નથી બનતું શું કરું અને તમે કૃપા કરો કે હું બોલતા બોલતા તમારી સામે બોલું તો તમે તમારા સંગથી મારામાં પરિવર્તન આવી જાય ને હું સેવા કરતો થઈ જાઉં સેવા નથી કરતો તકલીફ છે તો પણ મહાપ્રભુજી બધાને સ્વીકાર્યા છે મારા જેવાને સ્વીકાર્યા છે એ મહતા એ બતાવું છું મારા જેવા સેવા ન કરનારા કથા ન કરનારાને પણ મહાપ્રભુજીએ સ્થાન આપ્યું છે આપણે નક્કી કરીને કે આપણામાં આ નથી તો વધવાનો ચાન્સ તો છે જ ને બધાને આગળ વધવાનો બધાને ચાન્સ છે આપણે સ્વીકારતા નથી આપણે સેવા ન કરતા અમે તો કરીએ જ છીએ અમે નથી કરી શકતા એ અમારો ફોલ્ટ છે જ્યારે ઋષિમુનિઓને શિક્ષણ આપીને કન્વોકેશનમાં જ્યારે વિદ્યાર્થી જાય છે ત્યારે ઋષિમુનિઓ એમ કહે છે કે યાની સુચરિતાની તાની ત્વયા ઉપાસી તવ્યાની નો ઇતરાણી બહુ સુંદર આવું તો ઋષિઓ જ બોલી શકે પછી મારા જેવાને શું વિશાદ છે કે તમે મારી સાથે રહ્યા 12 વર્ષ સુધી મારી સાથે તમે 12 વર્ષ 15 વર્ષ ગુરુકુલમાં મારી સાથે રહ્યા ભણ્યા મેં તમને બ્રહ્મજ્ઞાન સંભળાવ્યું વેદ સંભળાવ્યો ભણાવ્યું પણ હવે તમે અહીંથી જાઓ છો આજથી અમારા ગુરુકુલમાંથી હવે તમે જાઓ છો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરશો પણ તે અમારું જે સુચરિત તમે જોયું હોય સારું આચરણ જોયું એને અપનાવજો તાની ત્વયા ઉપાસી તવ્યાની નો ઇતરાણી અમારા ફોલ્ટ છે અમારામાં કંઈક ફોલ્ટ છે અમે સર્વગુણ સંપન્ન નથી એ તમારે અમારું સુચરિત લઈને જવાનું છે અમારામાં કંઈક ફોલ્ટ હોય એ તમારે ફોલ્ટ તમારે અપનાવવાના નથી આ ઋષિઓ બોલે છે ઋષિઓ એમ કહે છે કે અમારા જે અમારામાં કંઈક માનવસર નબળાઈઓ છે વીકનેસ છે અમારું આચરણ ખરાબ છે એ ખરાબ આચરણ તમારે લઈને જવાનું નથી તમે અમારામાંથી સારું હોય એ લઈને જાજો તમને બ્રહ્મજ્ઞાન આપ્યું તમને શાસ્ત્ર આપ્યું પાછી વેદનો પાઠ છોડતા નહીં ન સ્વાધ્યાયાત પ્રમદિતવ્યમ તમે સ્વાધ્યાય છોડશો નહીં સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ તમે સ્વાધ્યાયને પ્રવચન છોડશો નહીં તમને ભણ્યા ભણાયું છે ને એને તો યાદ રાખજો મારામાં ફોલ્ટ છે એને તમે યાદ ન કરતા અમારું સારું આચરણ લાગ્યું હોય તો અવશ્ય યાદ કરજો પણ એટલે ઋષિઓ એમ તો કહે છે કે અમારામાં બધાએ આચરણ સારા હોય એવું જરૂરી નથી અમે સ્વીકારીએ છીએ સ્વીકારી શકે ઋષિઓ સ્વીકારી શકે બાકી બીજા તો એમ કે એવું કે અમારામાં કંઈ ફોલ્ટ હોય તમારામાં ફોલ્ટ છે અમારામાં શું ફોલ્ટ છે એક બાલકને હે વૈષ્ણવે કીધું કે આપમાં શ્રી મહાપ્રભુજી જે છે એ આપને મહાપ્રભુજી માનવા એ ખોટી વાત છે આપે પોતાને વલ્લભ ન કહેવો કે સાચી વાત છે બાલક કે તમને મહાપ્રભુજી ન કહેવાય એ તમારો ફોલ્ટ છે તમે અમારામાં મહાપ્રભુજી જગાડી ન શક્યા અમે તો મહાપ્રભુજી છીએ અંદર છે મહાપ્રભુજી પણ તમે જગાડી ન શક્યા એ તમારો ફોલ્ટ છે એવા વૈષ્ણવનો વાંક મહાપ્રભુજી નથી એ તમારો વાંક કે તમે અમને મહાપ્રભુજી જગાડ્યા નહીં અમારામાં મહાપ્રભુ તમારો ફોલ્ટ છે અમે શું કરીએ હવે તમે જેવા જગાડ્યા એવા અમે છીએ બોલો તો હા આ તો વાત છે અમે તો આવા જ રહેશું તમે બાકી તમારામાં ફોલ્ટ છે તમે દામોદર હસાની હો તમે મહાપ્રભુજી બની જાય તમે દામોદર હસાનીજી નથી એટલે મહાપ્રભુજી નથી આવું નહીં ભાઈ અમારામાં ફોલ્ટ છે એ છે વીકનેસ છે એ છે પણ એ તમારે લેવાની નથી મહાપ્રભુજીના ગ્રંથની વાત થઈ એને તમારું આચરણ કરવાનું છે મારામાં ફોલ્ટ છે કે ઘણા ફોલ્ટ છે કે ભાઈ સેવા નથી બનતી તો મારો ફોલ્ટ છે એ મારો પ્રશ્ન પર્સનલ પ્રશ્ન છે સેવા નથી બનતી જ્ઞાન નથી મારો પ્રશ્ન છે પણ કાંઈક તો મહાપ્રભુજીનું કાંઈક સમજ્યા ને તમે બસ યાની સુચરિતાની તાની ત્વયા ઉપાસી તજ્ઞાની નો ઇતરાણી બીજું બધું લઈને જવાનું નથી આ ઋષિઓ પણ કહે છે અમારામાં કંઈક ક્રોધ છે કોઈ માનવ સહિત લોભ છે ક્રોધ છે માનવ સહિત વીકનેસીસ છે બધી પણ બ્રહ્મજ્ઞાનમાં કંઈ ફોલ્ટ નથી તમને બ્રહ્મજ્ઞાન આપ્યું છે બસ એનું સ્વાધ્યાય કરો સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ ક્યારેય પ્રમાદ ન કરતા સ્વાધ્યાય છોડતા નહીં તમે જે ભણ્યા છે ને ભૂલતા નહીં બસ આટલું કરીને અહીંથી જાઓ આ આપણા ઋષિઓની પરંપરા છે ઋષિ પરંપરા આવી છે દિવ્ય પરંપરા છે એટલે સાબુદ્દીન રાઠોડ એમ કહે છે કે હું નથી જાણતો એમ કહેવા માટે ઘણું બધું જાણવું પડે
હું નથી જાણતો એ કોણ બોલી શકે? ખૂબ જાણતો હોય ત્યારે એમ મનમાંથી કે હું નથી જાણતો, બાકી ઓછું જાણતો હોય તો એમ કે હું બહુ જાણું છું. તમને શું ખબર પડે? અમને બધી ખબર પડે. તમને શું ખબર પડે? એ ઓછું જાણનારા એવા જ હોય, એ ઉછળતા હોય, એવા ઉછળતા હોય કે હળદરના ગાંઠી ગાંધી જેને કહેવાય, પણ એવું એકદમ ઉછળતા હોય. પણ શાંત જે હોય, અર્ધઘટો ઘોષ મુપે તેનું નમ, પ્રાજ્ઞ કુલિનો ન કરોતી ગર્વ, ગુણવહીર નામ બહુ જન પયંતી. ઘડામાં પાણી ન હોય ને પાણી પડે ને તતા 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 અવાજ આવે, આખો ઘડો ભરાયેલો હોય એમાં પાણી પડે ખબર ન પડે, પાણી ખબર ન પડે કે ભરાયેલો ઘડો હોય એ છલકાય નહીં, અધૂરા ઘડા તો બહુ છલકાય. એટલે ભક્તિ ન હોવી ખરાબ બાબત નથી, પ્રેમ ભગવાન ન થતો ખરાબ બાબત નથી, પણ એ પ્રેમ પ્રગટ કરવા માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર એટલે તો પ્રગટ્યા છે, એટલે તો ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુજી પ્રગટ્યા છે કે આ ભક્તિને વધારવા માટે. એટલા માટે તો આપણે ભણી રહ્યા છીએ, અધ્યયન કરી રહ્યા છીએ કે ભક્તિ આપણામાં વધે, જ્યાં છે ત્યાંથી વધે, જેટલી છે એનાથી વધે. મારામાં કેટલી હશે તમારામાં કેટલી હોય એ બધાની અલગ અલગ વાત છે, તો મારા કરતાં તમારામાં વધારે હોઈ શકે એવું કાંઈ નથી. એમાં કંઈ અહીંયા અહીંયા હોય એટલે વધારે હોય જરૂર નથી, સામે પણ વધારે હોઈ શકે. એટલે કોઈ એવું કોઈની મોનોપોલી નથી આની અંદર, કોઈ અધિકાર ભેદ નથી એવો. બ્રહ્મ સંબંધની આપણી વ્યાખ્યા જ એ છે, સર્વનો સરખો અધિકાર, ભગવત ભજનનો સેવાનો બધાનો સરખો અધિકાર, સર્વ બધાની એક સરખી નિર્દોષતા, આ આપણો માર્ગની આ વિશેષતા છે. તો ભગવત સ્નેહને વધારવા માટે તો આપણો ભક્તિ માર્ગ શ્રી મહાપ્રભુજી પ્રગટ કર્યો છે કે આ ભગવત સ્નેહને કેમ વધારવો, કેમ આખવા, મહાત્મિક જ્ઞાન પૂર્વક સુદ્ધ સર્વતોધિક સ્નેહ કેમ થાય, એના માટે શરૂઆત ક્યાંથી કરવાની છે? તો કે વર્ણાશ્રમાચાર પૂર્વક રાગ ભોગ શિંગારવાળી તનુવિતજા, આપણી જે સેવા છે રાગ ભોગ શિંગાર થી પ્રવેશ કરી જ. રાગ ભોગ શિંગાર એ કેટલો, જેટલો આપણી પાસે થઈ શકે એટલો, ગુંજામાળાથી લઈને નવરત્ન શિંગાર સુધી બધી રેન્જ છે. રાગ ભોગ શિંગારમાં, શિંગારમાં ખાલી ગુંજામાળા હોય તો ચાલે, ભોગમાં જે તમે લેતા હો, રોટલી શાક દાળ શાક રોટલી જે કાંઈ લેતા હો, મેવો લેતા હો તો મેવો, દાળિયા લેતા હો દાળિયા, જે લેતા હોય એ ભોગ ધરી શકાય. ભોગની પણ રેન્જ દાળિયાથી લઈને 56 ભોગ. રાગ ભોગ શિંગારે કેટલા છે કે દાળિયાથી લઈને, દાળિયાનો એક દાણાથી લઈને એ 56 ભોગ સુધી ભોગની પણ રેન્જ એટલી. રાગ તો જેવો રાગ આવડતો હોય એવો રાગ, રાગ તો જેવો આવડતો હોય આવો, જે પ્રકાર આવડતો હોય, પણ અનુરાગપૂર્વક હોવું જોઈએ, ભગવાનમાં સ્નેહપૂર્વક ગાવું જોઈએ, જેવું આવડે એવું ગાવું. રાગમાં એકદમ સુંદર શાસ્ત્રીય ગાયન આતે બધું સહિત કોઈ ગાનતાન કરે પણ હોઈ શકે, બિલકુલ. રૂપા પોડિયાની પણ રેન્જ છે, ગોવિંદ સ્વામી પણ છે, આપણી પાસે ગોવિંદ સ્વામી પણ છે ને રૂપા પોડિયા છે કે રાગ વગર ગાતા, રાગ વગર ગાતા પણ પ્રભુના અનુરાગપૂર્વક ગાતા, એમાં પ્રભુ પ્રત્યેનો અનુરાગ હતો. તો રાગની રેન્જ પણ એવી છે કે રૂપા પોડિયાથી લઈ અને ગોવિંદ સ્વામી સુધી. ભોગમાં પદ્માવતાજીના છોલાથી લઈને 56 ભોગ. શૃંગાર ગુંજાની માલા અને મોર મુકુટ ગુંજા માલા, ત્યાંથી લઈને નવરત્ના હીરાપન્ના માણેક નવરત્ના આભરણોનો કોઈ પાર નહીં. તો બધી રેન્જ આપણી ત્યાં તૈયાર છે, તમારો અધિકાર હોય ત્યાં શરૂઆત કરવી જોઈએ. પણ વર્ણાશ્રમનો આચાર એ પણ શક્ય એટલો, સ્વધર્માચરણ શક્ય વિધર્માચ નિયતમ. શ્રી મહાપ્રભુજી કેવા છે, બીજા આચાર્યો કેવા છે કે આમ કરવું જ પડે, આમ કરવું જ ન ચાલે, આના વગર નહીં ચાલે, સંસારમાં પડો, સંસારમાં નીકળવું છે તો કરે કડક પડેજી પાડવી પડે. ડૉક્ટર કેવા હોય, ઘણા કડક એકદમ પડેજી વાળા, પડેજી કેવી હોવી જોઈએ કે ચાલે ને નહીં ચાલે, એકવાર નહીં ચાલે. મહાપ્રભુજી ઉદાર છે, મહાપ્રભુજી એમ કહે છે જેટલું તમારી પાસે જેટલું થઈ શકે એ એટલું કરવું. વર્ણાશ્રમાચાર કેવો પાડી શકો છો પાડો, સાવ ન છોડી દેવું, જેટલું પાડી શકાતું હોય સ્વધર્માચરણ શક્ય. અધર્મ ક્યારેય ન કરવો, મહાપ્રભુજી આ પરેજી રાખવી, અધર્મ સર્વથા ન કરવો જોઈએ, અધર્મ સર્વથા ન કરવો. એટલે વર્ણાશ્રમાચાર તો જેટલો વર્ણાશ્રમ આપણી પાસે આપ હોય, શરૂઆત ત્યાંથી કરવી જોઈએ કે વર્ણાશ્રમ વ્યવસ્થા આપણે છોડવી નહીં, પણ જેવો થઈ શકે એવો, એ જેવું થઈ શકે એવું આપણે વર્ણાશ્રમ ધર્મનો ત્યાગ ન કરવો. અને રાગ ભોગ શિંગાર આપણી પાસે જે હોય એ રાગ ભોગ શિંગાર આપણે પ્રભુની સેવામાં વિનિયોગ કરાવવો. શાસ્ત્રોક્ત નવધા ભક્તિ, શાસ્ત્રોક્ત નવધા ભક્તિ જે છે સાથે નવે નવ પ્રકારની ભક્તિ, શ્રવણ કીર્તન સ્મરણ અર્ચન વંદન પાદ સેવન દાસ્ય સખ્ય આત્મનિવેદન, આ નવધા ભક્તિનું આવર્તન સેવામાં જ રહેલું છે. આપણી સેવાની અંદર નવધા ભક્તિનો પણ સમન્વય સેવાની અંદર છે, એ સમન્વય કરવો સેવા, નવધા ભક્તિ જે છે એ પણ સેવાની અંદર આવી જાય.
અને એ નવધા ભક્તિપૂર્વક આપી તનુવિત્તજા. તનુવિત્તજાનો અર્થ એવો છે કે સર્વમ સમર્પિતમ ભક્ત્યા, ભક્તિભાવપૂર્વક આપણી પાસે જે કાંઈ અહંતા મમતા જે છે એ બધું જ પ્રભુને સમર્પિત કરી દેવી, એ તનુવિત્તજાનું સ્વરૂપ છે. આપણી અહંતા, તનુ અહંતાનું પ્રતીક, વિત્તજા એ વિત્ત શબ્દથી મમતા, આ અહંતા અને મમતા એ બેથી ભગવાનને આપણી અહંતા મમતાઓ જેટલી પણ છે, આપણી અહંતા મમતા જેટલા ઉપકરણો આપણને આપ્યા છે ભગવાનને, અહંતા મમતાથી આપણે ભરેલા છીએ. આપણે શું કરીએ છીએ કે અહંતા મમતાને છોડવાનો યત્ન કરવા માટે સાધના કરીને અહંતા મમતા છોડીએ પછી ભગવાન મળે, ના ના એ તો બહુ વાર થઈ જાય. તો એટલું બધું ભગવાન દૂર રહેવાય, પ્રભુથી દૂર અહંતા મમતાની નિવૃત્તિ કરે અને પછી ભગવાન મળે, એટલે આપણે દૂર ન રહી શકીએ. આપણે શું કરીએ છીએ કે જેવા છીએ એવા એ અહંતા મમતા સહિત ભગવાનને પકડી લઈએ છીએ. આપણી અહંતા મમતામાં ભગવાન કેદ થઈ જાય છે અને આપણી અહંતા મમતા એની સાથે એવી જોડાઈ જાય કે આપણે એકમેક થઈ જાય પ્રભુ સાથે, એ તનુવિત્તજાનું સ્વરૂપ છે. તનુવિત્તજા એટલે કે અહંતા મમતા જે કાંઈ છે લઈને ભગવાનને વચ્ચે આપણે લઈને આપણે વળગી જઈએ છીએ. નંદનંદન કર ઘરકો ઠાકુર આપુન વહે રહી ચહેરો, એ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્ધન આચરે. અમને ભૂખ લાગશે તો અમે પેલા ભોગ ધરશું પછી ખાશું, તરસ લાગશે તો જલ ધારી જે વરસું પછી એ જલ પીશું, અમને પૈસા કમાવાની ભૂખ હશે તો પૈસા કમાશું, પેલા તમને વિનિયોગ કરાવશું એ દ્રવ્ય, એમાં તમારી સામગ્રી શિંગાર ને રાગ ને ભોગ ને કરશું, એ દ્રવ્યની ભૂખ છે પણ પેલા તમને સમર્પિત કરશું. શ્યામદાદા એમ આજ્ઞા કરે છે કે આપણે જે ભોગ વૃત્તિ જે છે ને એને કેન્સલ નથી કરતા આપણે, પણ ભોગ વૃત્તિને થોડી પોસ્ટપોન કરીએ, એને સમર્પણ કહેવાય. સમર્પણમાં બીજું કાંઈ નહીં, ભોગ વૃત્તિને થોડુંક પોસ્ટપોન કરીએ. ખાવાની ઈચ્છા થઈ રહી છે, ભજીયા ખાવા જ છે પણ લીધા નથી ને ખાધા નથી એમ નથી કરતા, બનાવીએ અપ્રસમાં નાહીએ એ ભજીયા બનાવીએ ઠાકોરજીને ભોગ ધરીએ અને પછી પ્રસાદ રૂપે એને ગ્રહણ કરીએ, એટલી વાર લગાડી પોસ્ટપોન થઈ ને ભોગ વૃત્તિ, આ સમર્પણ થઈ ગયું બસ. બાકી તો ભજીયા ખાવાની ઈચ્છા થઈ નથી, બહાર ઉતરતો અહીંથી નીકળ્યા બહાર, વરસાદ વરસી રહ્યો છે, કંદો ઉતારે જ ભજીયા, એ પ્રવાહ થઈ ગયો. આપણને પણ એટલી એની જે ઈચ્છા છે ભજીયા ખાવાની એટલી જ આપણી પણ છે જ, એમાં કોઈ ના નથી. પણ થોડું આપણે શું કરીએ છીએ, પોસ્ટપોન કરીએ છીએ કે પેલા પ્રભુ યાદ આવે કે પેલા ઠાકુરજી આપણી વાત જોતા હશે, એ પેલા ભજીયા આરોગે પછી આપણે લે, તો બસ માપી ગયા ભક્તિ થઈ ગઈ, વાત પૂરી, સમર્પણ થઈ ગયું, તનુવિત્તજા થઈ ગઈ. આને તનુવિત્તજા કહેવાય. ઠાકોરજી યાદ આવ્યા કરે, દરેક ભોગમાં ઠાકોરજી યાદ આવે, દરેક વિષયમાં ઠાકોરજી યાદ આવે, દરેક કાર્યમાં યાદ આવે. એ તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વવસ્તુ સમર્પણમ, આદૌ કોઈ પણ કાર્ય કરીએ પ્રભુ પહેલા યાદ આવે. રસ્તામાં નીકળ્યા છીએ, કમાવા બેઠા છીએ, તેમ થાય કે આ કમાણીમાંથી ઠાકોરજીને શું શું મનોરથ થઈ શકે, આપણે ઠાકોરજી શું શું અંગીકાર કરાવી શકશું, તો આપણે કમાવાની જે ક્રિયા છે એ ભક્તિ થઈ ગઈ, તનુવિત્તજા એ સેવા થઈ ગઈ. તનુવિત્તજા એટલે આ બહુ બોમ્બાસ્ટિક વાત કરી, ઓહો તનુવિત્તજા તો ક્યાંથી થાય, એ તો તમારું કામ નહીં, તો ભગવદીઓનો વિષય છે. આ મારા શ્રી જ કહે છે, તમે કેટલીક સેવા કરી શકો ઘરે, જીવથી બને શું, મારા શ્રી પ્રવચનમાં કહે છે, જીવથી શું બની શકે, તમે શું સેવા કરી શકો ઘરે, શું ડાકભોગ સિંગર તમારા ઘરે હોય, પણ મહાપ્રભુજીની એટલી કૃપા છે કે તમે જેવું તેવું જે કાંઈ કરો છો ઘરે પ્રભુ અહંકાર કરે છે. તો બાકી ડાકભોગ સિંગર તો બાકી તો રહે જ જાય છે ને, મનોરથ બાકી રહી જાય છે, સામગ્રી બાકી રહી, એ પછી ક્યાં થશે, એની માટે મંદિર જોશે, એ અમે કરશું. 30 કરોડનું મંદિર બનાવીને તમારા બધાની અધૂરી સેવા અમે પૂરી કરશું. મારા સાહેબ એટલે મંદિર જરૂરી છે, તો બધા કે લખાવો 5 લાખ, 10 લાખ, 20 લાખ, 50 લાખ, જેને સેવાની કાંઈ લેવા દેવા નહીં, ફાયરિંગ કરવાવાળા ગુંડા એ 41 લાખ રૂપિયા લખાવી દીધા, પુષ્ટિમાં કાંઈ કાંઈ લેવા દે, 41 લાખ રૂપિયા, નામ આપણું સૌથી પહેલું હોવું જોઈએ કે બીજું આમ બધા પાછો 41 લાખ લખાવી દીધા, આપશે કે નહીં ગેરંટી નહીં, રિવોલ્વર બતાવે ભાગો, એ તો ખાલી આ જાહેરાત કરવાની, આપવાનું ક્યાં કીધું તું, હું આવી ગયા લેવા, જાઓ 41 લાખ લખાવ્યા છે, પણ એ બધા તો ફાયરિંગ વાળા માણસો છે, 41 લાખ રૂપિયા મોટી સભા બેઠી હતી, એમાં આપણું નામ મોટું થવું છે, હવે 41 લાખ લેવા જાય આપશે કે નહીં સવાલ છે, તો રિવોલ્વર બધા ભાગી જવું પડે, મહારાજ ને ભાગી જવું પડે, મહારાજ કે મારે એવું ભૂતલું પડે એવું દીતલ લેવાનું પધારવું, એ કે બોલવાનું હોય ધરવાનું થોડું હોય, આ તો કઈ નક્કી નહીં, આવા માણસો પૈસા આપ્યા એમ, એને સેવા સાથે કઈ લેવા દેવા નહીં, સેવા સાથે કઈ નામ થવું જોઈએ, વાહ બધા માણસોની વચ્ચે નામ થવું જોઈએ. તો મારા સ્ત્રી એમ કીધું કે આ બધું તમારે તો જીવ ઉપર અનુગ્રહ છે, આ તો જીવ ઉપર અનુગ્રહ છે કે તમે ઘરે કેટલું કરશો, કેટલીક સેવા ઘરે કરશો,
એ સેવા જે અધૂરી રહેશે, કોક કોક ઉત્સવમાં ચાર સામગ્રી આવે, કોકમાં આઠ આવે, કોકમાં સોળ આવે, આ તો શ્રી મહાપ્રભુજીનો માર્ગ છે. એમ કે સોળ સામગ્રી આવે, આ તો શ્રી મહાપ્રભુજી ગોસાઈજીનો માર્ગ જ છે. તો એ બધી સોળ સામગ્રી તમારા ઘરમાં નહીં થાય તો શું થશે? સેવા અધૂરી રહેશે. એના માટે મંદિરમાં તમે અહીં જો પૈસા આપી દો, એ બધાની અધૂરી સેવા અહીં પૂરી થાય છે. હવે બુદ્ધિનું પ્રદર્શન જુઓ, હજી બુદ્ધિનું પ્રદર્શન હજી એનાથી આગળ વધીને મહારાજશ્રી શું બોલે છે. મહારાજશ્રી એમ કહે છે કે ઠાકોરજીના બે સ્વરૂપ છે, એક ધર્મ સ્વરૂપ, એક ધર્મી સ્વરૂપ. શ્રીનાથજી ધર્મી સ્વરૂપ છે, બાકીની નિધિ જે છે ધર્મરૂપ છે. ફરી પાછા એ જ્યારે મુખ્ય સિંહાસન ઉપર બિરાજે એના ઘરમાં, તે નિધિ છે ધર્મી થઈ જાય, અને પછી જેટલા વૈષ્ણવના સેવકો હોય એના ઠાકોરજી બધા ધર્મરૂપ થઈ જાય. આ ધર્મધર્મી આમ ઠાકોરજી પાટલી બદલા જ કરે. ધર્મધર્મી ક્યારેક ધર્મ થઈ જાય, ક્યારેક ધર્મી થઈ જાય, ક્યારેક ધર્મ થાય, ક્યારેક ધર્મી થાય. ઠાકોરજી તમારા બધાને ઠાકોરજી ધર્મરૂપ થઈ ગયા, અને અમારા જે ઠાકોરજી જે છે ધર્મી થઈ ગયા. એટલે જેટલી સેવા ધર્મ સ્વરૂપની તમે કરો એટલી કરો. ધર્મી તો અહીંયા જ છે, ધર્મરૂપ ત્યાં છે, ધર્મી અહીંયા છે. તમે અહીં તો આવવું જ પડે કે ના આવવું પડે? તો તમે અહીં તો આવવું જ પડશે. એટલે હવેલી તો જરૂર છે, મંદિર તો જરૂર છે. એટલે મેં કીધા ઉપલો માળ મહારાજનો છે કે નહીં એ સવાલ છે. પાછા પોતાના ઠાકોરજીને એમ કહે છે કે શ્રીનાથજી પધારે તો શ્રીનાથજી ધર્મી, અમારા ઠાકોરજી ધર્મ. પાછા ઘરે આવે એટલે ઠાકોરજીને કંઈ પોસ્ટ છે કે અહીં બેસે તો ધર્મી ને અહીં બેસે તો ધર્મ. આ ઇન્દ્રાસન જેવું છે કે ઇન્દ્રને આસન પર બેસો તો એ જેમ કે પ્રાઇમ મિનિસ્ટર હોય ત્યાં પ્રાઇમ મિનિસ્ટર, જો નીચે બેસી ગયા ઉતરી ગયા ખુરશી ઉપરથી તો પ્રાઇમ મિનિસ્ટર નહીં. ક્યાંક ધર્મની પોસ્ટ ઉપર આવે, ક્યાંક ધર્મીની પોસ્ટ ઉપર આવે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અક્ષર બ્રહ્મ જે છે એ ધર્મરૂપ છે, પુરુષોત્તમ છે, ધર્મી છે, પણ અવિચ્છિન્નતયા તિષ્ઠતિ. આ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આનો ભેદ કોઈથી હોતો જ નથી. અક્ષર અને કૃષ્ણ અલગ અલગ ક્યાંય હોઈ શકે જ નહીં, પહેલી વાત. હવે હજી ચાલો ધર્મ ધર્મીનો ભેદ થઈ ગયો, ઠાકોરજીનો ભેદ તો થઈ ગયો, નક્કી થઈ ગયું. ધર્મ ને ધર્મી પ્રાચીન બાળકોના ખાલી વચનામત ખાલી બતાવી દે ને તો આ મહારાજશ્રીને કદાચ સોળસ ગ્રંથ ન વાંચે ને તો પ્રાચીન બાળકોના વચનામત વાંચીને રણછોડલાલજી મહારાજ કહે છે કે ધર્મ ભજન તો અન્યાશ્રય છે. ધર્મરૂપ માનીને કે કોઈ ભજન કરો તો અન્યાશ્રય થઈ ગયો, કારણ કે તમે વિભૂતિને ભજવા માંડ્યા. એ ભગવાનને ભજવાની વિભૂતિ થઈ ગઈ, ધર્મ તો વિભૂતિ થઈ ગઈ. નહીં તો વિભૂતિ ભજન તો અન્યાશ્રય કીધો છે ત્યાં. તો વૈષ્ણવ અન્યાશ્રય કરે ને બાળકો શું કરે? બાળકો પુષ્ટિ માર્ગમાં, વૈષ્ણવ મર્યાદા માર્ગમાં. તો આ કેવો માર્ગ છે કે ખબર નથી પડી. તમે પાછા તમારા ઠાકોરજી ત્યાં બધા શ્રીનાથજીમાં ધર્મ ધર્મી થઈ જાય, શ્રીનાથજી તમારા ઠાકોરજી ધર્મ થઈ જાય તો તમે અન્યાશ્રય થઈ ગયા, બધા અન્યાશ્રય થઈ ગયા. હવે મેં કીધું સમજાઈ ગયું બરાબર કે આ કોઈ પુષ્ટિ માર્ગી નથી, બધા અન્યાશ્રય ગ્રસિત છે. આ બધા બેઠા છે એમાં કોઈથી આપણે જરાય ચિંતા કરવા જેવું નથી. મહારાજે પુષ્ટિ માર્ગી નથી અને આ બધા બેઠા છે એ પુષ્ટિ માર્ગી નથી. બધા સરખે સરખા મળી જાય. દારૂડિયાને ગમે ત્યાંથી દારૂની દુકાન મળી જ જાય, એને સુગંધ આવે કે શું થાય ગમે, અને સામે દારૂ પીતો હશે એને પાકી ખબર પડે. બેનું મિત્રાચારી થઈ જાય, હા ઓળખતો ન હોય પણ દારૂડિયાને ખબર પડી જાય કે આ દારૂનો શોખ હશે જ. એ દારૂડિયો મળી જ જાય, દારૂબંધીમાં એ ગોતી લે. એટલે અમારો ભીતરીઓ અમારી સાથે હૈદરાબાદમાં ક્યાંય મળે નહીં, પાનની દુકાન ગુમ થઈ ગયો. મેં કીધા ગયો ક્યાં, અને હૈદરાબાદ સિટીમાં ગોતવો કેવી રીતે, પછી ક્યાં ભૂલો પડ્યો હશે? પછી મને એમ થયું, મેં કીધું પાનની દુકાન ક્યાંક હોય ને તો ગોતો. અહીં પાનની દુકાન અમારે ગુજરાતી દેખાતી નથી ગલીએ ગલીએ, પણ પાનની દુકાન ગમે ત્યાં ગોતી લીધી હશે. માવો ઓલું તલપ લઈ ગયો, શું કરે, ગમે ત્યાં ગોતી લેશે અને ત્યાં જ મળશે. મેં કીધું બીજે ક્યાંય નહીં મળે, આજુબાજુ પાનની દુકાન તપાસ કરો, જે નિયરેસ્ટ હશે ને ત્યાં હશે. ઓલા વેસ્ટર્ન ચિંતા છે કે આ હોય ક્યાં ગયો, આવડા મોટા સિટીમાં ગોતવો કેમ, સવારથી મળતો નથી. મેં કીધું દાણે તલપ લાગી ગઈ છે, માવાની પાનની દુકાન ક્યાં ગોતતો હશે, બીજું કાંઈ ન હોય. અને ત્યાં બાજુ જે હોય ત્યાં હોય ત્યાંથી જ મેળો, પાનની દુકાનથી મેળો. પછી મને રસ્તો મળતો નહોતો એટલે અહીં મેળો, મને રસ્તો મળતો નહીં. પછી પાનની દુકાન આગળ નીકળી ગયો, પણ તલપ એવી હતી કે પાન દુકાન ગોતી લીધી. તો એ વાત છે કે ભાઈ આ બધા સરખા ભેગા થઈ ગયા, બધાને માથા પછાડો તો કોઈમાં કંઈ વાંધો આવે એવું નથી. એટલે બધા ભેગા સરખા થઈ ગયા, મહારાજનો ઉપલો માળ નહીં, આ બધા બેઠા એનો ઉપલો માળ નહીં. અને આનંદથી આ બધી લીલા ચાલી રહી છે. આ પોસ્ટ જે છે, આ અમારો એક ગ્રુપ છે, બાળકોનું એક ગ્રુપ છે, એમાં શરદ દાદાએ આ પોસ્ટ મૂકી. આ પ્રવચનનો આનંદ શરદ દાદાએ લેવડાવ્યો આજે. હું તો જૂનાગઢમાં હતો પણ મને આ નહોતું, પણ આ ઓલા ગ્રુપમાં એવું પોસ્ટ મેં આ શરદ દાદાએ મૂકી છે આજે. પછી શામુદાદાએ પૂછ્યું કે આ મહારાષ્ટ્રનું નામ શું? ત્યાં શરદ દાદાએ કીધું કે મારું જ નામ છે, નામ બે એક છે.
નામ બે અમારા બેન એક જ છે, કર્મ અલગ છે નામ એક છે. એટલે આનંદ કરાયો મેં ગયા તો. પણ બહુ દુઃખની વાત છે કે આવા મહારાજ ગુરુપદે પૂજાઈ રહ્યા છે, દુઃખદ છે, બહુ દુઃખદ, એ બહુ દુઃખની વાત છે. બાકી મનોરંજન સારું છે, એમાં કંઈ વાંધો નથી. મનોરંજન થાય છે, ધર્મ ધર્મી ધર્મ થઈ ગોળી પોતે ગોટાળે ચડી ગયા, પોતે ગોટાળે ચડી ગયા ધર્મ ધર્મીમાં તો. હવે હવે દાદી કોઈને લાઈટ થઈ કે નહીં, કોઈ મગજ ચાલ્યું બધાનું કે ન ચાલ્યું, કારણ શું મોટો ફોલ્ટ થઈ ગયો ધર્મ ધર્મીનો, બહુ મોટો ફોલ્ટ થઈ ગયો આમાં. મહારાજશ્રી એમ કહે છે કે તમારા ઠાકોરજી ધર્મ અમારા ધર્મી, તો ઠાકોરજી બે જુદા થઈ ગયા. હવે તમારી અધૂરી સેવા પછી અહીંયા પૂરી થાય, તો ઠાકોરજી પાસે એક તોય તો સેવા પૂરી થાય ને, બે અલગ અલગ સેવા પૂરી કેમ થાય? કે તમારી અધૂરી સેવા અહીંયા પૂરી થાય છે, ભાઈ ઠાકોરજી બે જુદા છે. તો જુદા હોય તો ભાઈ તમે એને ઘરની સેવા અહીંયા અધૂરી કેમ પૂરી થાય, એ સવાલ છે. આ ગોટાળો થઈ ગયો મહારાજશ્રી. હવે અમે કોઈ એની પાસે કોઈ પૂછે, એને કોઈ પૂછવા, એની સૃષ્ટિમાં કોઈ પૂછવાળું જ નથી, એને કોઈ પૂછે જ નહીં, બધાને ઉપલા માળ બંધ, બધા ડાયાબિટીસમાં જ્ઞાનતંતુ નષ્ટ થઈ જાય. આ મોનથાળ ખવડાવી ખવડાવી જ્ઞાનતંતુ નષ્ટ કરી દીધા. મોનથાળ મટશે એટલો ડોઝ આપ્યો ને કે ડાયાબિટીસનું બહુ પ્રમાણ વધી જાય, સુગર એટલું વધી જાય ને જ્ઞાનતંતુ બધા નબળા પડી જાય, ખલાસ થઈ જાય. આ જ્ઞાનતંતુ રહેવા દીધા જ નહીં, મોનથાળ મટરી મોનથાળ મટરી. જ્ઞાનતંતુ ચાલે તો બીજા કંઈ પૂછે ને, એ આમ નામ નતમસ્તક થઈને બેઠા રહે. પણ વૈષ્ણવ કોઈ કંઈ સમજ્યા નથી, ધર્મ ધર્મી તો કેટલા ગોટાળા કર્યા મહારાજશ્રીએ, એમાં કાંઈ કોઈ વૈષ્ણવ સમજ્યું જ નથી. વૈષ્ણવ તો ન કહેવાય, માણસો વૈષ્ણવ હોય તો સમજાય છે કે ગોટાળો છે, દાલમાં કાંઈ કાળું છે, વૈષ્ણવ હોય તો સમજે ને, આ તો બધા માણસો છે. આ હા આ લીલા ચાલી રહી છે. આ બધી વાત કરવાના આપણે અધિકારી જ નથી, આવી બધી જગ્યાએ ફસાઈ ગયા હોય ને તો આ બધાનો કંઈ વાત જ નથી. તનુવિતજાનો અર્થ આવો નથી કે રાગ ભોગ શ્રંગાર એટલા કરવા જ પડે, અધૂરે રહી જાય તો પાછા પૂરા ક્યાંક બીજે કરવા પડે. રાગ ભોગ શ્રંગાર જેટલા હોય એટલા, જે આપણી પાસે પ્રાપ્ત હોય તે વર્ણાશ્રમાચાર પણ અપ્રસે કેટલી, જેટલી પાળી શકાય એટલી. એટલે શાસ્ત્રોક્ત નવધા ભક્તિ જે થઈ શકે તે, શાસ્ત્રોક્ત નવધા ભક્તિ કરવી જ જોઈએ, એ સેવાની અંદર સમાવિષ્ટ થઈ જાય એવી રીતે કરવી જોઈએ. તો શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય આત્મનિવેદન એ બધું કરવું જ જોઈએ. એ કેવી રીતે છે એની માટે આખો લાલુ ભટ્ટજીનો સેવા કૌમુદી આખો ગ્રંથ છે, એમાં નવધા ભક્તિ કેવી રીતે આપણે ત્યાં થાય છે એ લાલુ ભટ્ટજીએ સેવા કૌમુદીમાં બતાવેલું છે, અહીં વિસ્તાર નથી કરતો. નવધા ભક્તિ તનુવિતજાનું સ્વરૂપ આ કે આપણી જે ભોગવૃત્તિ જે છે એ પ્રભુને અગ્ર સમર્પણ કરીને, એ ભોગવૃત્તિ આપણી જરા પોસ્ટપોન કરી અને પ્રભુને સમર્પિત થઈને આપણે રહીએ. તસ્માદ આદૌ સર્વકાર્ય સર્વવસ્તુ સમર્પણમ. અને ત્યાર પછી આ રીતે તમે બધી વસ્તુ, હવે કાંઈ વસ્તુ બાકી જ ન રહી, કોઈ વસ્તુ બાકી ન રહી. આપણું ચિત્ત ક્યાં ક્યાં જાય છે? આપણી અહંતામાં અને મમતા, આપણી ચિત્ત જા, આ ચિત્તને જવાના સ્થાન ક્યાં? ચિત્ત આપણું જશે તો ક્યાં જશે? અહમ પોતાના બોડી અહમમાં, કાં પછી મમતાસ્પદ બહારની પદાર્થમાં મમતા, અંદર અહંતા. ચિત્તને જ્યાં જ્યાં જવાનું છે ત્યાં આપણે ભગવાનનો સંબંધ કરાવી દઈએ છીએ તનુવિત દ્વારા. તો ભાઈ માનસીમાં વાર શું લાગે? તે તો સત્વનમ સેવા, ત્યાં માનસી પણ પ્રભુમાં એટલા તન્મય થઈ જઈએ આપણે, બધી વસ્તુ પ્રભુ, બધી વસ્તુમાં પ્રભુ, એમાં અગ્ર પ્રભુ હોય, એના પ્રસાદથી નિર્વાહ થતો હોય, દરેક વસ્તુમાં અગ્ર પ્રભુને સમર્પણ. એ સમર્પણ જો પ્રભુનો દરેક વસ્તુમાં દરેક કાર્યમાં, તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. કોઈ કાર્ય જ બાકી ન રહે કે જે ભગવત સમર્પિત ન હોય, કોઈ એવું કાર્ય ન હોય, કોઈ એવું સ્થાન ન હોય, કોઈ એવું મમતાસ્પદ પદાર્થ ન હોય જેનું સમર્પણ ન હોય. અને એટલી પરેજી રાખવી પડે, એટલી પરેજી રાખવી પડે કે જેનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભગવત સેવા સાથે સંબંધ નથી એના ઉપર તો વિનિગ્રહ કરવો જ જોઈએ, એ તો ચાલશે જ નહીં. આપણે ઉદાર છે બધું ચલાવી નહીં લે, એટલું તો કરવું જ પડશે કે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે ભગવાનની સેવા સાથે સંબંધિત નથી, પ્રભુ સાથે સંબંધિત નથી, એ વસ્તુનો તો વિનિગ્રહ કરવો પડશે. એટલે એનામાં તો મન ચલાવવું જ ન પડે, એમાં તો ત્યાગ કરવો જ જોઈએ. એટલો ત્યાગ વૃત્તિ તો રાખવી જ પડે કે ભાઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પાયોર મલાંસ ત્યાગે ને શેષ ભાગમ તન્નો ને યશ્ચવા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દર્શ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય તે વિનિશ્ચય. મલ વિસર્જનનું કાર્ય અને સંતતિ ઉત્પન્ન કરવાનું કાર્યને પણ મહાપ્રભુ કહે છે એનો સંબંધ પણ ભગવાન સાથે છે. ચાલો હા, એના સિવાય, એના સિવાય વિનિગ્રહ હવે રહ્યું બાકી શું કીધું? વિનિગ્રહ કરવાનો છે. આપણી બધી વૃત્તિઓ તો ભગવાનમાં જોડાઈ ગયા, બાકી શું? શા માટે મહાપ્રભુજી એમ કહે છે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય તે વિનિશ્ચય, કે જે ભગવત સેવાને પ્રતિકૂળ છે, શાસ્ત્રને પ્રતિકૂળ છે એવા આચરણો છે એના ઉપર તો નિગ્રહ કરવો જ જોઈએ, એના ઉપર તો નિગ્રહ રાખવો જ જોઈએ.
तो ये यश्यवा भगवत कार्यम यदा स्पष्टम न दृश्यते तदा विनिग्रहस्तस्य कर्तव्यते विनिश्चय। आवा उदार आचार्य मड़े नहीं, आवा कोई जेने के हिम्मतवान आचार्य पण श्री महाप्रभु जेवा कोई नहीं, जेम के एक पायर वलांस त्यागे ने शेष भागम तन्नो ने यश्यवा भगवत कार्यम यदा स्पष्टम न दृश्यते तदा विनिग्रहस्तस्य कर्तव्यते विनिश्चय। चैतन्य महाप्रभु ने महाप्रभु जी कृष्ण भक्ति में कोई खामी नहीं, चैतन्य महाप्रभु की कृष्ण भक्ति ने अपना महाप्रभु की कृष्ण भक्ति एवं कृष्ण भक्ति में लीन आचार्य है चैतन्य महाप्रभु, एम कोई बात नहीं। पर चैतन्य महाप्रभु एक शिष्य हरिदास, ये हरिदास जगन्नाथपुरी अंदर एमना चैतन्य महाप्रभु संन्यास धर्म में भिक्षा ग्रहण करता, ए भिक्षा ग्रहण करता तो एमने भिक्षा अपावा माटे एक स्त्री थी कोई, ये चैतन्य महाप्रभु ने भिक्षा अपावा मांगती थी कि आज एमने भोजन कराव भिक्षा, तो ये शूँ ले वगैरह एना बाजू नजीकना रहता है, खबर पड़े कि एमने शू अनुकूल आए शू देवाय, जब बालकों साथ रहता है पूछे वैष्णव के शू बालक शू ले शू भोजन करव, ये साथ होने पूछता हो बदाए कि आने के प्रकार की रीतभात है, तो डायरेक्ट न पूछी सके तो साथ रहना पूछे कि भाई शू अनुकूल आए केम अनुकूल आए तपेली शू नोछावर है, हमें तो बजाय नोछावर थी पूछा बालक ने बजे आना पूछे नोछावर शू तपेली तपेली नोछावर शू हूँ आ वेल्यू है अमारी वेल्यू आई थी बाल वैष्णव सीधा आम पूछे तपेली शू नोछावर ब्रह्म संबंधी नोछावर शू हूँ तपेली नोछावर शू हूँ आम पूछे तो आ वेल्यू थी गई है। अट्ले आज आ सांभी तो मैंने एवं खराब खराब शब्द सूई जा बहु कंट्रोल राखी अत्यारे बोलूँ छू कि मारो एटलो मगज वह गयो के आवी जासे हजी हजे आ कंटीन्यू मोदू रहेशे बहु खराब शब्द मैंने सूई जा के बड़ा वैष्णव मिनटे का बहु खराब बोले छे खराब बधाय के छे मैं भले के पर एवं खराब शब्दों मैंने सूई जा अरे बहु कहीं अशिष्ट जेवा।